ધોરણ એક વિષય અંગ્રેજી. અંગ્રેજીમાં આજે આપણે એ ઓ આઈ ઈ અને યુ ઉચ્ચારવાળા શબ્દ વાંચો અને શીખો, બરાબર? તે આપણે શીખવાના છે. તો અહીં આપણે જોઈશું સૌપ્રથમ એ, બરાબર? તો એ નો ઉચ્ચાર થાય છે એ. હવે એ સાથે ડી લાગે તો એને એડ વર્બ જાય, એ સાથે જી લાગે તો એને એડ વર્બ જાય. એ એમ એમ એ એમ એમ એ પી એફ એ એસ એસ એ ટી એમ એ એચ એચ, બરાબર? તો આ આપણે લખી અને પાટા કરવાના છે. જો આટલા આપણે પાટા થઈ જાય તો એના ઉપરથી આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખી શકીએ. તો અહીં આપણે જોઈએ એલ એ ડી, લેડ એટલે છોકરો, એલ એ ડી, લેડ એટલે છોકરો. બી એ જી, બેગ એટલે બેગ, બી એ જી, બેગ એટલે બેગ. એના પછી છે ટેગ, તો ટી એ જી, ટેગ એટલે લેબર, ટી એ જી, ટેગ એટલે લેબર. ડી એ એમ, ડેમ એટલે બંધ, ડી એ એમ, ડેમ એટલે બંધ. એના પછી છે આર એ એમ, રેમ એટલે ઘેટું, આર એ એમ, રેમ એટલે ઘેટું. સી એ એન, કેન એટલે બરણી, સી એ એન, કેન એટલે બરણી. એફ એ એન, ફેન એટલે પંખો, એફ એ એન, ફેન એટલે પંખો. એના પછી છે એમ એ એન, મેન એટલે માણસ, એમ એ એન, મેન એટલે માણસ. પી એ એન, પેન એટલે કઢાઈ, પી એ એન, પેન એટલે કઢાઈ. વી એ એન, વેન એટલે વેન, બરાબર છે? તે એ વાહન છે. એના પછી એમ એ પી, મેપ એટલે નકશો, એમ એ પી, મેપ એટલે નકશો. એના પછી છે ટી એ પી, ટેપ એટલે નળ, ટી એ પી, ટેપ એટલે નળ. ડી એ ટી, બેટ એટલે બેટ, ડી એ ટી, બેટ એટલે બેટ. સી એ ટી, કેટ એટલે બિલાડી, સી એ ટી, કેટ એટલે બિલાડી. એમ એ ટી, મેટ એટલે ચટાઈ, એમ એ ટી, મેટ એટલે ચટાઈ. હવે આપણે પરીક્ષામાં આ રીતે પૂછાય કે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, બરાબર? તો આપણને સ્પેલિંગ આપેલો હોય તો આપણે આનો ઉચ્ચાર લખવાનો અને અર્થ લખવાનો. પછી એના પછી એવો પણ પ્રશ્ન પૂછાય કે લેબલ છે તો આપેલું હોય તો આપણે ઉચ્ચાર અને સ્પેલિંગ લખવાનો રહેશે. તો આ સ્પેલિંગ છે તે આપણે પાકા કરવાના છે અને નોટમાં લખવાના રહેશે.